નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે વાર્ષિક પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી લઈ અને 12 સુધીના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે વાર્ષિક પરીક્ષા 2024નું તેનું સંપૂર્ણ સોલ્યુશન. કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે? તો જવાબ આવશે વિકલ્પ એ કેલ્શિયમ ઓક્સાઇડ. બીજો, કઈ અંગિકાને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, લાઇસોજોમ. ત્રીજું, નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે મગ. ચોથું, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સ્થાનાંતર. નીચેના વાહનોમાંથી કોનું જડત્વ સૌથી ઓછું હશે? તો જવાબ આવશે સાયકલ. તરંગના આવર્તકાળને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ટી. મિત્રો, ધોરણ 9ની જે વાર્ષિક પરીક્ષા 2024 છે તેના માટે આપણે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને ગયા વર્ષના જે પ્રશ્નપત્રો છે તેમના સોલ્યુશન પણ તૈયાર કરેલા છે. અને સાથે સાથે ધોરણ 9ની અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની PDF પણ આપણી પાસે ઉપલબ્ધ છે. તો આ દરેક PDF જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર તમને આપેલો છે 7046222254, આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે વોટ્સઅપ પર મેળવી શકો છો. ત્યાર પછી આગળ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો, એમાં 7મો સવાલ. કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે? તો જવાબ આવશે ખોટું. 8મું, ચામાચીડિયું એ પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે? તો ખરું. 9મું, રોહુ માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે? તો ખોટું. 10મો સવાલ, સમદળીય તત્વોના પરમાણવીય ક્રમાંક સમાન હોય છે? તો ખરું. 11મું, બ્રોમિન ક્લોરિન અધાતુઓ છે? તો ખોટું. પ્રવેગનું SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે? તો જવાબ આવશે ખોટું. ખાલી જગ્યા પૂરો, એમાં 13મું, પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કે છે? તો 100. 14મું, ખાલી જગ્યાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહે છે? તો શિયાળામાં. જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે? તો જલવાહક મૃદુતક. 16મું, ગોઈટર રોગની સારવારમાં ખાલી જગ્યાનો એક સમસ્થાનિક ઉપયોગી છે? તો જવાબ આવશે આયોડિન. 17મો સવાલ, પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો ખાલી જગ્યા સેકન્ડ હોવો જોઈએ? તો 0.1. 18મું, K2Cr2O7ની પરમાણવીયતા ખાલી જગ્યા છે? તો 11. ત્યાર પછી આપણે આગળનો સવાલ જોઈએ કે પ્રશ્નોના ઉત્તર લખો, એમાં 19મું, H2S અણુમાં કેટલા પરમાણુઓ હાજર છે? તો H2Sમાં 2 હાઇડ્રોજન અને 1 સલ્ફર એમ કુલ 3 પરમાણુઓ હાજર છે. 20મું, DNAનું પૂરું નામ લખો, તો અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે. 21મું, કઈ પેશી વાયુતક પેશી તરીકે પણ ઓળખાય છે? તો મૃદુતક પેશી એ વાયુતક પેશી તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી 22મો સવાલ, સામાન્યતઃ મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો હોય છે? તો સામાન્યતઃ મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ જેટલો હોય છે. 23મો સવાલ, સંતુલિત બળનું પરિણામી બળ કેટલું હોય છે? તો સંતુલિત બળનું પરિણામી બળ 0 હોય છે. 24મો સવાલ, સ્થિત ઉર્જાનું સૂત્ર અને એકમ લખો, તો સૂત્ર આવશે EP અને એકમ છે જૂલ. ત્યાર પછી આગળ પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખો, એમાં 25મો સવાલ, કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે, કારણ લખો. તો સજીવ કોષોમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ કહે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, તે ઉર્જા સ્વરૂપ ATP એટલે કે એડ્રીનોસાઇન ટ્રાયફોસ્ફેટ કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. 26મો સવાલ, ધાતુના ગુણધર્મો જણાવો, તો ધાતુ તત્વો નીચે પૈકી બધા જ ગુણધર્મો ધરાવે છે. ધાતુઓ ચળકાટ ધરાવે છે, કેટલીક ધાતુઓ ચાંદી જેવી ચળકતા શ્વેત અથવા તો સોના જેવી સોનેરી પીળો રંગ ધરાવે છે. ધાતુઓ વિવિધ વિદ્યુત અને ઉષ્મા નિસુવાહક હોય છે. ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ધરાવે છે. ધાતુઓ રણકાર ધરાવે છે. સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપની ધાતુઓ છે, જ્યારે મર્ક્યુરી એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે.
સત્યાવીશમો સવાલ, વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે કુલ કેટલા પોષક તત્વોની જરૂર છે? તેમાં લઘુ પોષક તત્વો કેટલા અને ગુરુ પોષક તત્વો કેટલા છે? તો વનસ્પતિને વૃદ્ધિ અને વિકાસ માટે 16 પોષક તત્વોની જરૂર છે, તેમાં લઘુ પોષક તત્વો 7 અને ગુરુ પોષક તત્વો 6 હોય છે. 28મો સવાલ, મુક્ત પતન એટલે શું? ઉદાહરણ આપો. જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈથી છોડવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય. ઉદાહરણ, જ્યારે તમે કોઈ ચોકને ઉપરથી છોડો છો ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડે છે. જ્યારે કોઈ પેરાશૂટ ખુલે તે પહેલાં કૂદકા મારનાર વ્યક્તિ એ મુક્ત પતનમાં હોય છે. 29મો સવાલ, પશુપાલનમાં પશુઓનું નિવાસસ્થાન કેવું હોવું જોઈએ? તો ભૂંઈતળિયું પાકું અને ઢોળાવવાળું હોવું જોઈએ. આથી નિવાસસ્થાન સ્વચ્છ અને સૂકું રહે છે. નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવરજવર યુક્ત હોવું જોઈએ, જેથી પશુઓને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે. 30મો સવાલ, તફાવત લખો. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષોનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. તેમાં કોષ કેન્દ્રીય પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોઈએ તો તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. સુકોષ કેન્દ્રીયમાં જોઈએ તો તેમાં વિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, તેને ન્યુક્લાઇડ કહે છે. તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. 31મો સવાલ, ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. તો ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે. હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે, પરંતુ તેનો શરીરનો ઉપરનો ભાગ ગતિના જડત્વને કારણે ગતિમાં જ રહે છે. પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે. વ્યાખ્યા લખો ઝડપ અને વેગ. જો સર્વપ્રથમ ઝડપ, ગતિમાન પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. ગતિમાન પદાર્થ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે. ત્યાર પછી 33મો સવાલ, એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું હશે? એમ બરાબર 10 કેજી, ડબલ્યુ બરાબર આપણે શોધવાનું છે જી બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વજન ડબલ્યુ છે mg, એની અંદર આપણે કિંમત મૂકીએ તો ડબલ્યુ આપણને મળશે 98 ન્યૂટન. ત્યાર પછી આપણે જોઈએ 34મો સવાલ, કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય? તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે. વાહનનું ઓડોમીટર શું માપે છે? તો વાહનનું ઓડોમીટર અંતર માપે છે. ત્યાર પછી 35મો સવાલ, તફાવત લખો સંગત તરંગો અને લંબગત તરંગો. સંગત તરંગ, તેમાં માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની દિશામાં જ થાય છે, જ્યારે તેમાં માધ્યમના કણોનું દોલન તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થાય છે. તેમાં માધ્યમના કણો આગળ પાછળ ગતિ કરે છે, જ્યારે આમાં માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે છે. તે સંગનન અને વિઘનન દ્વારા આગળ વધે છે, તે સંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. ધ્વનિ તરંગો આ પ્રકારના તરંગો છે, જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો એ આ પ્રકારના તરંગો છે. 36મો સવાલ, વેગનું સૂત્ર લખી તેનો એસઆઈ એકમ જણાવો, તે સદિશ રાશિ છે કે અદિશ છે જણાવો. તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એસના છેદમાં ટી. તો સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, જ્યારે વેગ માટે કિલોમીટર પર અવર કે કિલોમીટર અવર -1 સીએમ પર એસ કે જેવા એકમો પણ વપરાય છે. વેગ એ સદિશ રાશિ છે અને વેગની દિશા એ સ્થાનાંતરની દિશા હોય છે. ત્યાર પછી 37મો સવાલ, અનુરણન ઘટાડવાના ઉપાયો જણાવો. તો અનુરણન ઘટાડવાના નિવારણના ઉપાયો નીચે મુજબ છે. હોલની છત તથા દિવાલ પર ધ્વનિશોષિક પદાર્થો જેવા કે દબાવેલા ફાઇબર બોર્ડ, ગ્લાસ, વૂલ, રફ પ્લાસ્ટર, પડદા વગેરે લગાડવામાં આવે છે. સીટો બનાવવા માટેના પદાર્થની પસંદગી પણ તેના ધ્વનિશોષકતાના ગુણને આધારે કરવામાં આવે છે. ત્યાર પછી છે વિભાગ સી. પ્રશ્ન ક્રમાંક 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ લખો. એમાં કણાભ સૂત્રની રચના અને કાર્ય લખો. તો કણાભ સૂત્ર 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધા ધરાવે છે. આ અંતઃ પ્રવર્ધ એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરોયલેશન માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. આકૃતિ તમને દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપી કોષના ઉર્જા ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના ઉર્જાગર તરીકે ઓળખાય છે.
ત્યાર પછી જોઈએ 39મો સવાલ, બોહરનો પરમાણુ નમૂનો સમજાવો. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓ અથવા તો કોષને ઉર્જા સ્તરે તરીકે ઓળખવામાં આવે છે, જેમને KLMN અક્ષરો દ્વારા અથવા તો N=1, 2, 3, 4 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. ચોથું, ટૂંક નોંધ લખો સેન્દ્રિય ખાતરો. તો સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનની તૈયાર કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર એમ બે વર્ગો પાડવામાં આવ્યા છે. સેન્દ્રિય ખાતરના લાભ. તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી એ ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવા માટે મદદરૂપ બને છે અને રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે, તેથી પાણી એકત્રિત થતું અટકે છે. સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે, તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતું નુકસાન પ્રદૂષણ ઘટે છે. ગેરલાભ. તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે. ત્યાર પછી જુઓ 41મો સવાલ અહીંયા આપણને આપેલો છે, ભાઈ ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતની અભિધારણાઓ લખો. તો દરેક પ્રશ્નના ઉત્તરો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા દર્શાવ્યા છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પેલું, સરળ પેશીને કેટલાક પ્રકારો છે, તો એ પણ ઉત્તરો આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી 43મો પ્રશ્ન છે કે ઉર્જા સંરક્ષણનો નિયમ. ત્યાર પછી તેમાં બીજો જે છે તે આપણને એક દાખલો આપવામાં આવેલો છે. તો દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે અહીંયા દર્શાવ્યા છે, તમે અહીંયાથી જોઈ શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી 44મો સવાલ, દ્રવ્ય એટલે શું? દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો અહીંયા દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ આપેલી છે. ત્યાર પછી 45મો સવાલ, પદાર્થ પર કાર્ય થયું ક્યારે ગણાય તેના બે ઉદાહરણો આપો. તો જોઈ શકો છો તમે અહીંયા દર્શાવ્યા છે પદાર્થના ઉદાહરણો. ત્યાર પછી 46મો સવાલ, નીચેનાને ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. તો આ ભૌતિક ફેરફાર ને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફારમાં ઝાડનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, બરફનું પાણીમાં રૂપાંતરણ, કાગળ અને લાકડાનું સળગવું, તિજોરીને કાંટ લાગવું અને ખોરાકનું પાચન. ત્યાર પછી વિભાગ ડી, ચેતાપેશીની આકૃતિ દોરી, સ્થાન રચના અને કાર્ય સમજાવો. તો અહીંયા ચેતાકોષીની આકૃતિ છે, સ્થાન રચના અને તેમનું કાર્ય અહીંયા આપણે સમજાવ્યું છે. ત્યાર પછી 38મો સવાલ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તો અહીંયા તમે જોઈ શકો છો એનો નિયમ આપણે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે સમજાવ્યો છે અને દર્શાવ્યો છે. ત્યાર પછી 49મો, ધ્વનિના ગુણક પરાવર્તનના બે ઉપયોગો લખો. તો ગુણક પરાવર્તનના બે ઉપયોગો દર્શાવ્યા છે અહીંયા. ત્યાર પછી છે અવશ્રાવ્ય ધ્વનિ. ત્યાર પછી છે બાષ્પીભવન એટલે શું અને તેને અસર કરતા પરિબળો. તો એ પણ તમે જોઈ શકો છો, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો થવાથી, પવનની ઝડપમાં વધારો થવાથી વગેરે. ત્યાર પછી 51મો, જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે પરમાણુ વીજભાર ધરાવતો હશે કે નહીં. અને સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો. ત્યાર પછી પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો વગેરે જેવા આપણને આપેલા છે. 52મો સવાલ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F=ma સૂત્ર મેળવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે દર્શાવેલા છે દરેક પ્રશ્ન અને તેમના ઉત્તરો. ચાલો ત્યાર પછી આ જે બધું છે તે પૂરું થાય ત્યાર પછી પ્રશ્ન નંબર 53 આવશે. નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો CaOH2, એલ્યુમિનિયમ સલ્ફેટ તો Al2SO4, હાઇડ્રોજન સલ્ફાઇડ તો H2S, સોડિયમ ઓક્સાઇડ તો Na2O. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર જે છે તે આપણે તૈયાર કરેલા છે. આ જે પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ છે અને એકમ કસોટીના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે જે મોસ્ટ IMP પ્રશ્નપત્રો છે તે પણ આપણે તૈયાર કરેલા છે. તો જરૂરથી આ દરેક પ્રશ્નપત્ર જે છે તે મેળવી લેજો. વોટ્સઅપ પર PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ દરેક મોસ્ટ IMP પ્રશ્નપત્ર અને એકમ કસોટીના જે સોલ્યુશન છે તેની PDF તમે મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ PDF છે તે મેળવી લેવી. 54મો સવાલ, ગતિ ઉર્જાની વ્યાખ્યા લખી પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ EK=1/2 mv² મેળવો. તો આ સમગ્ર પ્રશ્ન જે છે તેનો ઉત્તર તમે જોઈ શકો છો અને તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના
બે બે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો, જે તમારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. અને તેમની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.